મુંબઈની મોડેલ સિટીઝનને ટાર્ગેટ કરી તેમની આખી જિંદગીની મૂડીને હડપ કરી જતી ગેંગને અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે ધરપકડ કરી છે. 9 સભ્યોની આ ગેંગ દિલ્હીમાં એક કોર્પોરેટ કંપનીની જેમ ઓફિસ ધરાવી ઓનલાઈન ગુનાને અંજામ આપતી હતી. આ ગેંગે ઇન્સ્યોરન્સ પોલિસીના નામે લોકોને પોતાના શિકાર બનાવ્યા. દિલ્હીના પ્રીતવિહારમાં તપાસ કરતા ગેંગ સકંજામાં આવી હતી. પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપીઓને ટાર્ગેટ આપવામાં આવતો હતો. 6 લાખથી વધુની રકમ લાવનારાને 10% પગાર વધારો આપવામાં આવતો હતો. આ ગેંગના 11 બેંકના ખાતા હતા જેમાં ચીટીંગના રૂપિયા જમા કરવામાં આવતા. સુનિલ ગુપ્તા અને વિકાસકુમારને ભાવનગરમાં મુખ્ય સૂત્રધાર છે, જ્યારે મુકેશ મિશ્રા ફરાર છે. પોલીસે આ ગેંગ પાસેથી હાલ તો 42 મોબાઈલ ફોન, 6 સીપીયુ, 2 સીમ કાર્ડ કબજે કર્યા છે, જ્યારે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. અત્યાર સુધીમાં 70 જેટલા લોકોની છેતરપિંડી આરોપીઓએ કરેલી છે અને કુલ રકમ 5,44,40,000 જેટલી માતબર રકમની છેતરપિંડી મળેલી છે. હજી અન્ય વિક્ટીમો શોધવાની તપાસ ચાલુ છે, પણ ગુજરાત રાજ્યમાંથી 13 વિક્ટીમ મળી આવ્યા છે અને સમગ્ર ભારતમાંથી અત્યાર સુધી 70 જેટલા ગુનાઓ ડિટેક્ટ થવા પામેલ છે. આ ગુનાની મોડસ ઓપરેન્ડીમાં એક નવી બાબત એ ધ્યાનમાં આવી કે આરોપી આ ફોન, નેનો ફોન જેને કહેવાય છે, નેનો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા. આ નેનો મોબાઈલ ફોનની ખાસિયત છે કે એની અંદર ઇનબિલ્ટ વોઇસ ચેન્જર આવે છે, જેથી ફોન કરનાર વ્યક્તિ જો આમાં ઇનબિલ્ટ વોઇસ ચેન્જર ઓન કરી દે તો ક્યારેય એના સાચા અવાજની પરખ થઈ શકતી નથી. આ પ્રથમ વખત ધ્યાનમાં આવ્યું છે કે કોઈ પણ કોલ સેન્ટર દ્વારા આ પ્રકારના નેનો ફોન યુઝ કરવામાં આવ્યા હોય. વાકુ અને એલબી સ્ટાર કંપનીના ફોન આ આરોપીઓ ઇસ્તેમાલ કરતા હતા. આ કોલ સેન્ટરની હેરાર્કી અથવા કામ કરવાની પદ્ધતિ જોઈએ તો કોલ સેન્ટરમાં 6-7 ટીમ બનાવી દેવામાં આવેલી હતી. દરેક ટીમના એક ટીમ લીડર હતા અને દરેક ટીમ લીડર નીચે 2-3 મહિલા કોલર કામ કરતા હતા. એવા અત્રે જે પકડાયેલા છે એમાં મુખ્ય 4 ટીમ લીડર છે, જીતેશ શ્રીવાસ્તવ, દિનેશ કનોજિયા, સુનિલ ગુપ્તા અને દીપાલી ચોરસિયા. દીપાલી ચોરસિયા પોતે 1.5 વર્ષથી આ કોલ સેન્ટરમાં મેનેજર તરીકે પણ ફરજ બજાવે છે. આ ઉપરાંત તમામ કોલર્સ અને ટીમ લીડર્સ આ બાબતથી સુપેરે વાકેફ હતા કે આ કોલ સેન્ટર ચાલે છે અને અમે લોકોને ઈરડાના નામે ખોટી રીતે છેતરપિંડી કરી રહ્યા છીએ. દર મહિને આ કોલ સેન્ટરને 6 લાખ રૂપિયાનું ટાર્ગેટ આપવામાં આવતું હતું અને જે ટીમ 6 લાખથી ઉપર કામ કરતી હતી અને 10-15% ઇન્સેન્ટિવ પણ આપવામાં આવતું હતું. માટે તમામ કોલર અને તમામ લીડર આ કોલ સેન્ટરની કામગીરી અથવા તો આ ગુનાથી સારી રીતે વાકેફ થઈ